गर्मा गर्म बाटली बने अच्छा सेव टमेटा हमारी आखा दही नहीं करी जी जो आ सेव टमेटा नो जा मारुं विक्की प्रजापति हूँ मारा दादाए मगनलाल प्रजापति आ मगनलाल भाफी शाक बिजनेस चालू करो तो 1965 थी तेरे अमे शुरुआत अंदर मारा दादाए लाड़ी अंदर करी थी शुरुआत 1987 अंदर अमे आ दुकान राखी थी और अमे दही करी सेव टमेटा अंदर बहुत प्रख्यात थी गया अतारे भाखरी शाक नाम महसाणा अंदर अमारो नंबर हे अतारे कोई भी भाखरी शाक खाऊ तो महसाणा में एक नाम वखणाय मगनलाल भाखरी शाक वाला લસણિયા બટાકા સેવ ટામેટા બધા મારા શાક મોસ્ટલી બધા ટેસ્ટી જ હોય છે પણ દહીં કઢી અને લસણિયા સેવ ટામેટા ની અંદર બહુ પબ્લિક નો માસ્ટરી અમે અહીંયા સબ્જી ને બધું જાતે જ બનાવીએ છીએ ભાખરીનો આટો બાટો બધું જાતે જ બધીએ છીએ અંદર ઘરાકને પીરસવાનું અમે જાતે જ પીરસ છીએ હું જાતે જ પીરસું છું ઘરાકને બહાર ભાખરી પણ મારા બે ભાઈ જ શેકી રહ્યા છે કોઈ માણસ કામ નહીં માણસ મારી જોડે ચાર જ માણસ છે બાકી બધા અમે ઘરના જ હેન્ડલ કરી રહ્યા છીએ હા કોઈ રસોઈયો રાખ કોઈ માણસ જ નથી મારા જોડે બધું અમે જાતે જ બનાવીએ છીએ અત્યારે અમે આવી ગયા છીએ અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર અને આ જગ્યા મહેસાણામાં ગાયત્રી રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને આ એડ્રેસ તમે ગૂગલમાં સર્ચ કરશો ગાયત્રી રેસ્ટોરન્ટ તો બી તમને જાણવા મળી જશે મહેસાણા સિટીમાં લગભગ વધારે પડતા ટોઠા વખણાય છે અને એક આપણે મગનભાઈની ભાખરી વખણાય છે આ જગ્યાએ 1965 થી ભાખરી બનાવવાનું કામ ચાલુ છે આ દુકાન પહેલાં એ ભાઈની આગળ લારી હતી અને હવે કેટલાય વર્ષોથી આ જગ્યાએ આ દુકાને બનાવવામાં આવે છે અને કન્ટિન્યુઅસ અહીંયા લાઈવ ભાખરી બનતી રહેતી હોય છે બપોરના 3 વાગ્યા સુધી ભાખરી શાક અહીંનું ફેમસ છે અને કઈ રીતે બનાવે છે ભાખરી એ તમને બતાવીએ ચાલો પેલા જો આ લાઈવ ગરમા ગરમ ભાખરી બને જ છે અને આજે અહીંના ઓનર વિકીભાઈ કેમ છો વિકીભાઈ વિકીભાઈ આપણે કઈ કઈ જાતના શાક બનાવી છે સાથે આખા દહીં ની કઢી લસણિયા બટાકા મેનુ લખેલું હોય છે અને આપણે આમાં છૂટક થાળી ને શાક એવી રીતના મંગાવી છે કે ફિક્સ થાળી હોય છે કોઈ બી સબ્જી ના 60 રૂપિયા અને એક ભાખરી ના 5 રૂપિયા ભાખરી ના 5 જ રૂપિયા બહુ વ્યાજબી કહેવાય અને અંદર અત્યારે કેટલા વાગ્યા અત્યારે 2 વાગ્યા છે 3 વાગ્યા સુધીનો સમય હોય સવારે કેટલા વાગે શરૂ કરી છે સવારે 11 વાગે ચાલુ થઈ 11 વાગે અને સાંજના હોય છે સાંજના 7 વાગે ચાલુ થાય રાત્રે 10 વાગે સાંજના 7 થી રાતના 10 ક્વોરન્ટાઈન કોરોનાનો ટાઈમ છે એટલે કે ઓમ મોડ સુધી હોય 10 વાગ્યા સુધી ઓકે અને અંદાજે આપણે આટલી ભાખરી બને છે આ કેટલી ભાખરી આપણે રોજની બપોર સુધીમાં સેલ કરતા છે એનું કોઈ નક્કી ના હોય ગરાકી ઉપર ડિપેન્ડ ઓકે 500,000 તો હશે જ ને આરામથી ચાલો પેલા અત્યારે કયા કયા સબ્જી છે એ અંદર જોઈએ શું શું આજે બનાવ્યું મેનુમાં આ ફેમસ છે એની આખા દહીં ની કઢી ઓકે બીજું હા લસણિયા બટેટા ઓકે સેવ ટમેટા લીલી સબ્જી રીંગણ ચોરી ઓકે
કઠોળની અંદર આજે મગ મસાલા, મગ મસાલા આ ભાત ભાત છે અને આ દાળ છે. ઓકે, તો હવે અહીંની જે ફેમસ આઈટમ હોય, જે સબ્જી ભાખરી યાર વધારે મજા આવે, એ અમને આપો. સેવ ટમેટા ને દહીં ની કઢી. ઓકે, તો ફાઇનલી હવે બધું જમવાનું આવી ગયું છે અને જેમ તમને પેલા દેખાડ્યું, જરાક જલ્દી નજીકથી જોવો. આ સેવ ટમેટાનું છે. સૌરાષ્ટ્રમાં સેવ આથી થોડીક પાતળી હોય, અમારે ત્યાં આને ગાંઠિયા બી કહે. આ મહેસાણામાં આટલી જાડી હોય છે સેવ ટમેટાનું શાક. અને આ છે કઢી, કઢી લસણિયા કઢી, આખા આખા દહીંની કઢી. હવે આપણે શરૂઆત છે ને આખા દહીંની કઢીથી કરશું. થોડોક ખાટો ટેસ્ટ છે પણ ટેસ્ટ બહુ લાજવાબ છે. ખાટા દહીંની બનાવેલી છે. મસ્ત. મારા ખ્યાલથી અહીં મહેસાણામાં બી લોકો તીખું ખાવાનું પસંદ કરતા હશે, બરાબર ને? એટલે મારા માટે તો બેસ્ટ જગ્યા છે. આની અંદર ગરમ મસાલાનો બી યુઝ કર્યો લાગે છે, એટલે તો જ નહીં કા હોય આખા ગરમ મસાલા કે ગરમ મસાલાનો પાવડર એડ કર્યો છે? પાવડર. સરસ છે ભાઈ. ખટમીઠો ટેસ્ટ છે, ખટાશ ગળાશ બી છે આમાં, થોડુંક સ્પાઇસી છે અને ટેસ્ટમાં લાજવાબ છે ખરેખર. અને આ એની છાશ, છાશની શું પ્રાઇસ છે? 15 રૂપિયા. મસાલાવાળી છાશ છે. અને થેન્ક્સ ટુ પૂજાબેન સાંગાણી, 2 દિવસ પહેલાં એમનો આર્ટિકલ આવ્યો હતો અમારા ગુજ્જુ ફૂડ ક્લબમાં અને ત્યારે અમે એમની પોસ્ટ જોઈ હતી અને આ જગ્યાનું એમાં લખેલું હતું. અને આજે અમે અંબાજી જતા હતા તો આ ભાઈનો લાભ લીધો, મગનભાઈની ભાખરી. અને ભાખરી શાક વિના બી એટલી ટેસ્ટી છે અને સરસ છે ખરેખર. અને બીજા એક યુટ્યુબર છે રોનીભાઈ, એમને બી આ જગ્યાએ વિડીયો લીધો છે, આ જગ્યાએ લીધો છે ને, ખરેખર બહુ મસ્ત જગ્યા છે. અહીંયા આવીને બહુ આનંદ થયો. તમે બી આ સાઈડ નીકળો અમદાવાદ પાલનપુરવાળા હાઈવે ઉપર તો મહેસાણામાં આ જગ્યાએ જરૂરથી આવજો. અને ઇન્સ્ટાગ્રામ પર ઈટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને અમારું પેજ છે, એમાં બી અમને ફોલો કરી શકો છો. ફેસબુકમાં ગુજુ ફૂડ ક્લબ છે, એમાં બી તમે ફોલો કરી શકો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તમે આ જગ્યાએ આવ્યા છો કે નહીં અને તમને આ જગ્યામાં શું સૌથી ફેવરિટ શાક છે. ભાખરી તો ફેમસ જ છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.